શહેરના ઓટો રિક્ષા ચાલકોને ઇંધણ ગેસને લઈને પડતી મુશ્કેલીઓ બાબતે આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે ધરણા પ્રદર્શન કરાતા રાવપુરા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. શહેરમાં ઓટો રિક્ષાઓના સીએનજી રિફિલિંગ માટેના ફક્ત 3 સેન્ટરોને કારણે રિક્ષા ચાલકોને પડતી હાલાકીઓ થતા રિફિલિંગ સેન્ટરો પર ચલાવાતી મનમાની સામે આમ આદમી પાર્ટી દ્વારા ગાંધીનગર ગૃહ ખાતે ધરણા યોજાતા આપના પદાધિકારીઓ તથા કાર્યકરોની રાવપુરા પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. શહેરમાં માત્ર 3 સ્થળોએ ઓટો રિક્ષા માટેના ઇંધણ ગેસ રિફિલિંગની વ્યવસ્થા છે, જ્યાં પૂરતા પ્રેશરથી તેઓને ઇંધણ ગેસ મળતું નથી. સાથે જ તેઓને લાંબા સમય સુધી રાહ જોવી પડતી હોય છે તથા ઇંધણ ગેસ સ્ટેશનના સંચાલકો દ્વારા મનમાની કરવામાં આવતી હોવાની બાબતોને લઈને સરકાર દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી માંગ સાથે આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા ઉપપ્રમુખ હેમલભાઈ પાટની આગેવાની હેઠળ ગાંધીનગર ગૃહ ખાતે ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, જ્યાં આમ આદમી પાર્ટીના કેટલાક પદાધિકારીઓ દ્વારા માસ્ક ન પહેર્યા હોય તથા નાક નીચે ચહેરા નીચે માસ્ક પહેરેલા દ્રશ્યમાન થયા હતા. ત્યારબાદ સરકારની નીતિઓ સામે આપના પદાધિકારીઓ કાર્યકરો દ્વારા સૂત્રોચ્ચાર કરાતા રાવપુરા પોલીસ દ્વારા તેઓની અટકાયત કરી રાવપુરા પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા. આજે વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા રિક્ષા ચાલક ભાઈઓને સાથે લઈને ગાંધીનગર ગૃહ પર ધરણાનું આયોજન કરવામાં આવ્યું છે કે ગત સોમવારના દિવસે જે રિક્ષા ચાલક ભાઈઓ અને સીએનજીથી વપરાતી તમામ ગાડીઓને જે ગેસ ઇંધણને લઈને એમની આજીવિકા ન ચાલે એવી તકલીફ પડી રહી છે. કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યા હોવા છતાં આજે 12 દિવસ સુધી એ લોકોનો પ્રશ્નનું કોઈ પ્રકારનું સમાધાન નથી થયું. અમે સમાધાન સાથે એમને રિક્વેસ્ટ કરી કે આ પ્રકારના રિક્ષા ચાલક ભાઈઓ ગેસ ઇંધણથી પડતી તકલીફો દૂર કરી શકાશે, પણ આજે વડોદરા શહેરના 1,00,000 પરિવારનો પ્રશ્ન જ્યારે એમના કોરોના કાળમાં એમની ઘર પરિવારની હાલત બહુ ખરાબ હતી, હમણાં થોડું થોડું માંડ એ લોકોનું આજીવિકા ચાલુ થઈ અને ગેસ ઇંધણ જ્યાં સુધી ટેસ્ટિંગ એટલે કે બોટલ ટેસ્ટિંગ નહીં થાય ત્યાં સુધી એ લોકોને ગેસ આપવામાં નહીં આવે, અને આજે જે ટેસ્ટિંગ કરવા માટે 6 મહિના 8 મહિનાનું વેઇટિંગ આપે છે એ વેઇટિંગમાં જ્યાં સુધી નથી મળતું ત્યાં સુધી એ લોકોને ગેસ નહીં આપે એટલે એમની આજીવિકા ખોરવાઈ રહી છે. બીજો મુદ્દો એવો છે કે જે ટેસ્ટિંગ માટેના સેન્ટર વડોદરા શહેરમાં ફક્ત 3 જ છે, તો એ સેન્ટરની અમે વધારવાની માંગણી કરી છે અને ટેસ્ટિંગ ફક્ત 25-30 થાય છે એટલે 100 જણના પણ દિવસમાં ટેસ્ટિંગ થતા નથી. જ્યારે 70,000 રિક્ષા ચાલકો વડોદરા શહેરમાં હોય અને રોજના જો 70-80 ટેસ્ટિંગ થતા હોય તો ક્યાં સુધી આ 70,000નું ટેસ્ટિંગ થશે અને એ લોકોની આજીવિકા ચાલુ થશે, એ લોકોને ગેસ મળશે? એટલે ટેસ્ટિંગ સેન્ટર વધારવામાં આવે, ટેસ્ટિંગની માત્રા વધારવામાં આવે, અને આડેધડ જે અત્યારે ભાવ લઈ રહ્યા છે એ ભાવ પર અંકુશ રાખવામાં આવે અને સરકાર તરફથી એક ભાવ ઓફિશિયલી ડિક્લેર કરવામાં આવે અને એનું બકાયદા બિલ આપવામાં આવે એવી અમારી સરકારશ્રીને રજૂઆત છે. અને એ આજે 12 દિવસથી જે સોલ્વ નથી થયું તેના અનુસંધાનમાં આજે અમે ધરણાનું રિક્ષા ચાલકો ભાઈઓ સાથે આંદોલનનું આજે કાર્યક્રમનું આયોજન કર્યું છે વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા. આગળ શું સ્ટેન્ડ રહેશે હવે? આજ સુધીમાં આજે જો આ ધરણાના પણ કોઈ નિરાકરણ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આશ્ચર્યજનક પ્રોગ્રામ આપવામાં આવશે. ચાલકને ટેસ્ટિંગના કેટલા પૈસા વસૂલો? અત્યારે 3 સેન્ટર છે, 3-3 જગ્યા પર અલગ અલગ લેવામાં આવે છે. કોઈ જગ્યા પર 800 છે, કોઈ જગ્યા પર 1500 છે, કોઈ જગ્યા પર 2500 છે, કોઈ એક ફિક્સ રેટ નથી. એટલે સરકાર જોડે મારી માંગ છે કે એક ફિક્સ રેટ આપવામાં આવે અને એનું બકાયદા બિલ આપવામાં આવે. હેમલ પાડ ઉર્ફે ભગતસિંહ, વડોદરા શહેર આમ આદમી પાર્ટી ઉપપ્રમુખ.